હમણાં એક વ્રત સમાપન અવસરમાં પારણા કરાવવા અને પછી અઢળક વાનગીઓ જમવા જવાનું બન્યું ભાવપૂર્વ લીંબુ પાણીની ચમચી પાયા પછી ચાર તપવ્રત ધારીમાંથી મારા મિત્રની પત્નીને પૂછ્યું કે તમે આ અઠાઈ કરી તે શું અને શા માટે કરી એ વ્રત ધારિણીએ જે જવાબ આપ્યો તે ચોંકાવનારો હતો આમ તો અમારા સાધુ મહારાજે વ્રત લેવડાવેલું અને પછી તમારા ભાઈબંધથી સંયમ ન રહે એટલે મેં અઠાઈનું તપવ્રત કરવા સંકલ્પ કરેલો મારા મિત્રને પણ પૂછ્યું તો પણ આ આકરી તપસ્યા પાછળનું વિજ્ઞાન જાણવા ન મળ્યું કે ન ધાર્મિક સત્ય આઠ દિવસ એક ચિત્તે વ્રત કરનારના પારણા વખતે ધુમાડા બંધ બે અઢી હજાર ભાતભાતના ભોજન જમી અમે સૌ છૂટા પડ્યા મારા મનમાં પ્રશ્ન ચક્રાવે ચડ્યો કે વ્રત કે ધાર્મિક અવસર એ શું માત્ર ક્રિયાકાંડ છે કંઈ કહ્યું એટલે સંકલ્પ લેવાનો ધણીથી સંયમ ન રહે એટલે સહધર્મચારણીએ સંયમનું પોટલું ઉચકવાનું આપણે ધર્મપાલનમાં પણ દંભ છોડી નથી શકતા અને કદાચ ન છોડીએ તોય વાંધો નહીં પણ વ્રત કરતાં પહેલાં તેનું શાસ્ત્ર તેનું હાર્દ તેનું વિજ્ઞાન જાણી લેવાની પણ દરકાર નથી કરતા ભારે ગાડરિયા આપણે હો હમણાં તો સૌને જે દેવ મળે તે પૂજી લેવાની ઉતાવળ છે હાલ પછી તક નહીં મળે ને એકાદ પ્રભુ છટકી જશે તો એવી દોડમાં આપણે સૌ લાગ્યા છીએ શ્રાવણ કોઈ કેટલાય ભગવાનોને પૂજીએ ત્યાં પર્યુષણ આવે ત્યાં ગણપતિ દાદા પધારે ને હજી ગણપતિ દાદાનું વિસર્જન કરી પાછા આવીએ ત્યાં હાથમાં દાંડિયા પકડતા આવીએ નવરાત્રિ શરૂ થાય તેના આગળના શનિ રવિથી ધમાધમ શરૂ કરીએ તો છેક શરદ પૂનમ સુધી ચક્કર ચક્કર ઘૂમ્યા કરીએ જોકે આ બધા જ વ્રતોમાં નવરાત્રિ ઉત્સવ નોખો છે અને આવકાર્ય છે શા માટે તેના કેટલાક નક્કર કારણો છે પહેલું તે શક્તિની આરાધનાનું પર્વ છે નિર્ગુણ નિરાકારથી લઈને સગુણ સાકાર જે શક્તિ સ્વરૂપા છે તેની પ્રશસ્તિ છે એ પ્રશસ્તિ આપણી આંતરિક શક્તિને પણ પડકાર ફેંકે છે જે એક સબળ જમા પાસું છે બીજું ગરબો એક પ્રતિક છે સમગ્ર પૃથ્વીનું સમગ્ર ઘટસ્વરૂપ બ્રહ્માંડનું તેમાંથી પ્રગટતા તેજનો જાણે અજાણે આવકાર થાય છે આ તેજ વર્ષ આખું આપણો જીવનપંથ ઉજાળે છે ત્રીજું નવરાત્રિ પરિશ્રમના અંતે મળતા આનંદનો અવસર છે ગરબે ઘૂમવાનું છે અને તાલ નાચમાં તલ્લીન થઈ છે યુવાનો બાળકો અને વૃદ્ધો સૌ આખા વર્ષમાં જીમમાં જવાની જરૂર ન પડે તેટલો પ્રસ્વેદ પાડે છે આ નવ દિવસોમાં ચોથું યુવાનો માટે નાચવા કૂદવા ઘૂમવા હરવા ફરવાનો જિંદગીભરનો લાવો પૂરો પાડે છે આ નવરાત્રિ ચપટીકથી લઈને ખોળાભર મુક્તિ મળે છે આ દિવસોમાં અભિહમ જવાન ની પ્રતીતિ કરી લેવા સૌ ચોતરફ ઉછળતી નટખટ શક્તિ સ્વરૂપાઓને નિરખે છે પરખે છે અને શક્ય બને કે તક મળે તો જીવનભર માટે પારખે છે ધબકતા હૈયાઓને ધબકારા ચૂકાઈ જાય તેવી મસ્તી આ ધાર્મિક પ્રસંગમાં મળે છે કોઈ ધર્મનું કોઈ પર્વ આટલું નાચતું ગાતું ઉલ્લાસતું વિશ્વભરમાં ક્યાંય નથી આજ તો સાચા ધર્મની વ્યાપકતા છે પાંચમું આકાશ અને પૃથ્વીને એકાકાર થતું જોવાની આ રાત્રિઓ છે ચંદ્રનું તેજ દિન પ્રતિદિન વધતું જાય અને તેમ તેમ રંગતમાં વૃદ્ધિ થતી જાય નભનો ચાંદલીઓ ગરબાના ઝીણા કાણામાંથી નીકળતા પ્રકાશ કિરણો સાથે અનુસંધાન સાધે ત્યારે શક્તિ સર્વત્ર અવર્ણનીય છે તેનો અહેસાસ થાય ગરબો તો પ્રતિક છે પણ તેની ફરતે ગોળ ગોળ ઘૂમીને ગાંઠે બાંધવાનું કે બધું ગોળ ગોળ જ છે જ્યાંથી આવ્યા ત્યાં ફરી જવાનું છે હર્ષ શોક કરવામાં સમય ન વિતાવો જે તેજ છે તેના પ્રતિકને જીવન પ્રતીતિથી સભર બનાવો છઠ્ઠું એકટાણું કે ઉપવાસ એટલા માટે કે જેમ ખાલી પેટે ઘૂમવાની મજા આવે તેમ ક્યારેક ખાલી પેટે જીવવાની પણ કંઈ જુદી જ મજા છે પરમાનંદ તો જીવંત રહેવાનો છે ખાવું પીવું તો ગૌણ છે આ કારણો સમજીને આત્મસાત કરીને પછી ગરબે રમવાનું અને ક્યાંય કાચું નહીં છોડવાનું હું છું એના પ્રેમનો પંખી અંગ હું એ મુજ અંગી મહી આનંદ